नमस्कार विद्यार्थी मित्रों, आज ना वीडियो लेक्चर में आपनो स्वागत है। आज आपरे धोरण 7 मा स्वाध्याय 1.4 ना 5मा दाखला थी आगळ वधशु। चौथो दाखला 4 दाखला सुधी ना आपरे कम्प्लीट करावे। 5मो दाखलो, 5मो दाखला नी रकम लखेली छे वाचिए के बपोरे 12 वाग्या नो तापमान 0 थी ऊपर 10 डिग्री सेल्सियस छे। પછી શું છે કે જો એ 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઘટે છે, કેટલું થતું જાય છે? 2 અંશ સેલ્સિયસ તાપમાન જેટલું ઘટતું જાય છે, ઓછું થતું જાય છે, તો કયા સમયે તાપમાન 0 થી માઈનસ 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય? શું કરવાનું છે? તો કે 10 તાપમાન છે, કેટલા વાગે? બપોરના 12 વાગે। ત્યાંથી ઘટે છે 2 સેલ્સિયસ, કલાકે કલાકે ઘટે છે, ઘટીને ક્યાં પહોંચે છે? તો કે 0 થી -8, 0 થી નીચે -8 સેલ્સિયસ પહોંચે છે। તો કે 10 થી લઈને -8 સુધી પહોંચે છે, તો આટલો જે થવામાં કેટલો સમય થયો અને કેટલા વાગે તે -8 હશે આપણે જાણવું પડશે। તો આપણે પહેલા જોઈ લઈએ 12 વાગ્યાનું તાપમાન કેટલું છે 0 થી ઉપર 10 સેલ્સિયસ, તો કે प्लस 10 થશે 0 થી ઉપર, એટલે કેવી નિશાની આવે? પ્લસ 12 વાગે બપોરે 12 વાગે તાપમાન બરાબર 10 અંશ સેલ્સિયસ। હવે શું થાય છે? તો કે પ્રતિ કલાકે 2 અંશ સેલ્સિયસ ઘટતું જાય છે, ક્યાં પહોંચે છે? તો કે -8 અંશ સેલ્સિયસ તાપમાન પહોંચે છે। તો આપણે શું જોવાનું છે કે 10 થી -8 સુધીમાં કેટલા તાપમાન છે? તો કે -10 માઇનસ શું કામ? ઓછું થાય છે, માટે -8 ઘટેલ તાપમાન। કેટલું તાપમાન એક્ઝેક્ટલી આપણે ભેટો એ જોવું પડશે તો તમને કલાકો મળશે। તો કે 10 -- પ્લસ 8 બરાબર 18 અંશ સેલ્સિયસ, 18 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટ્યું, કેટલું તાપમાન ઘટ્યું? 18 અંશ સેલ્સિયસ। હવે આપણે એ જોવું પડે કે કેટલી કલાકમાં ઘટ્યું, 1 કલાકમાં કેટલું ઘટે છે? 2 અંશ સેલ્સિયસ। તો કે 1 કલાક 2 અંશ સેલ્સિયસ તાપમાન ઘટવા 1 કલાક થાય, તો 18 અંશ સેલ્સિયસ તાપમાન ઘટવા કેટલી કલાક થાય? તો કે 18 ગુણ્યા 1 છેદમાં 2 બરાબર 9 2 18। તો કે 9 કલાક થાય, કેટલી કલાક થાય? 9 કલાક થાય। 18 અંશ સેલ્સિયસ તાપમાન ઘટવા માટે 9 કલાક થાય, તો એ કેટલા વાગશે? તો કે રાત્રિના 9 વાગે તાપમાન -8 અંશ સેલ્સિયસ હશે। અહીં તમારો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો, કેટલો હશે, ક્યાં સમય હશે? તો કે રાત્રિના 9 વાગે તમારું તાપમાન કેટલું થઈ ગયું હશે? -8 સેલ્સિયસ। હવે શું કહે છે કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય? તો મધ્યરાત્રિ એટલે કેટલું? તો કે રાતના 12 વાગ્યા સુધી। હવે રાતના 12 વાગ્યા સુધીમાં બપોરના 12 થી રાતના 12 સુધીમાં કલાક કેટલી ગણવી પડશે? તો કે બપોર ના 12 થી મધ્યરાત્રિ સુધી 12 કલાક। બપોરના 12 થી મધ્યરાત્રિ સુધી કેટલી કલાક થાય? 12 કલાક, બરોબર। તો 1 કલાકમાં કેટલું ઘટે છે? 24 અંશ સેલ્સિયસ। 1 કલાક બરાબર 24 અંશ 2 અંશ સેલ્સિયસ, સોરી, 1 કલાકના 2 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે, તો 12 કલાકના કેટલા ઘટી જશે? ઓકે, કેટલા અંશ સેલ્સિયસ? 12 ગુણ્યા 2 બરાબર 24 અંશ સેલ્સિયસ। 12 કલાકમાં 24 અંશ સેલ્સિયસ ઘટશે તાપમાન, કેટલું ઘટશે? 24 અંશ સેલ્સિયસ। હવે આપણી પાસે બપોરે 12 વાગે કેટલું તાપમાન હતું? તો કે 10 અંશ સેલ્સિયસ હતું, અને
હેટો કેટલો તો કે 24 તો અહીં બાદબાકી કેટલી વર્ષે મધ્ય રાત્રિનું તાપમાન બરાબર 10 સેલ્સિયસ બપોરે 12 વાગે હતો 12 કલાક થઈ 24 હેટો તો મેઢો કેટલું કે -14.5 સેલ્સિયસ મધ્ય રાત્રિના 12 વાગે -14.5 સેલ્સિયસ તાપમાન થશે બરાબર છે હવે આગળ વધશો છઠ્ઠા દાખલામાં શું છે કે વર્ગ પરીક્ષામાં +3 સાચા જવાબ માટે અને -2 ખોટા જવાબ માટે આપવામાં આવે છે અને કોઈ પણ સવાલના જવાબ માટે પ્રયત્ન ન કરવામાં આવે તો એક પણ ગુણ આપવામાં આવતો નથી એટલે કે સાચા જવાબ હોય તો +3 માર્ક મળે અને ખોટા હોય તો -2 પણ જો જવાબ લખો જ ન હોય તો એનો એક પણ ગુણ મળતો નથી તો હવે શું છે પહેલો પ્રશ્નમાં કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા રાધિકાએ કેટલા ગુણ મેળવ્યા 20 એમાંથી એને 12 સાચા જવાબ આપ્યા છે કેટલા જવાબ સાચા આપ્યા 12 તો તેના જવાબો ખોટા કેટલા હશે 12 સાચા જવાબો આપ્યા અને ટોટલ ગુણ એના કેટલા માર્ક્સ એકમાં આવી ગયા તો કે 20 માર્ક એના છે અને સાચા જવાબો 12 પડ્યા છે તો 12 કરી તો 36 થવા જોઈએ પણ 36 નથી થયા શું કામ નથી થયા તો કે અમુક પ્રશ્નોના જવાબ ખોટા હશે હવે ખોટા હશે એના માઇનસ થયા હશે બરોબર છે કેટલા માઇનસ થયા છે જોવા પડશે આપણે તો ખોટા ગુણ માટે પહેલા તો શું જોવું પડે તો કે સાચા જે જવાબ હતા ને ગુણ જોઈ લઈએ આપણે તો કે પહેલો પ્રશ્ન સાચા જવાબના ગુણ સાચા જવાબના ગુણ કેટલા થશે 12 સાચા છે ગુણ્યા +3 તો કે 12 તેરી 36 ગુણ સાચા જવાબના ગુણ કેટલા છે તો કે 36 ગુણ રાધિકાએ 12 પ્રશ્નના સાચા જવાબ આપ્યા એટલે ને 36 ગુણ આવ્યો તો હવે માર્ક આવ્યા કેટલા એને તો કે 20 જ આવ્યા છે કેટલા આવ્યા છે 20 તો આપણે અમુક ખોટા ગુણ આવ્યા હશે તો ખોટા ગુણ કેટલા થશે ખોટા ગુણ બરાબર કુલ ગુણ માઇનસ સાચા જવાબના ગુણ કુલ ગુણમાંથી હું જે સાચા જવાબના ગુણ બાદ કરું તો મને ખોટા પડેલા ગુણ મળી જશે ઓકે હા કુલ ગુણ કેટલા છે 20 માઇનસ સાચા જવાબના ગુણ 36 ઓકે -16 20 -36 20 -36 એટલે 36 માંથી 20 જાય 16 વધે મોટા પગની નિશાની ખોટા ગુણ કેટલા છે તો કે -16 છે એ બાદ થયા હશે -16 બાદ થયા હશે 16 માર્ક 20 માંથી જે આ 36 માર્ક આવ્યા હતા એના સાચા જવાબ એમાંથી 16 માર્ક એને માઇનસ કર્યા એટલે કે ખોટા પડેલા ના છે તો હવે આપણે જવાબ ગોતશું કે ખોટા કેટલા જવાબો આપ્યા તો ખોટા જવાબ માટે શું છે -2 એક પ્રશ્નનો જવાબ ખોટો આપે તો -2 ગુણ થશે તો કે એક કેટલા ગુણ છે -2 ગુણ હોય ત્યારે એક ખોટો જવાબ આપણી પાસે કેટલા છે -16 ગુણ છે કેટલા છે -16 ગુણે કેટલા ખોટા જવાબ તેથી -16 ગુણ્યા 1 છેદમાં -2 2 8 16 -- પ્લસ થઈ જશે 8 8 8 કેટલા આવશે 8 તો કે ખોટા જવાબ બરાબર 8 8 પ્રશ્નોના જવાબ એના કેટલા આવશે આ છે કેવાય પાસે ખોટા ફરીવાર આપણે શું કર્યું સૌથી પહેલા કે કુલ ગુણ અને 20 ગુણ આવી ગયા હવે 12 માર્ક 12 પ્રશ્નોના તને જવાબ સાચા આપી દીધા હતા તો કે 12 તેરી તો 36 ગુણ થઈ ગયા આપણે સાચા જવાબના ગુણ ને લખ્યા તો 12 તેરી 36 ગુણ એના સાચા છે તો પછી 20 શું કામ આવ્યા તો કે અમુક પ્રશ્નોનો જવાબ એને ખોટા આપ્યા હશે તો જ માઇનસ થયા હશે 36 માંથી 20 તો કેટલા ભેટા તો કે 16 ભેટા
કુલ ગુણ માઈનસ સાચા જવાબના ગુણ કુલ ગુણ 20 આવ્યા હતા એમાંથી 36 બાદ કર્યા એટલે માઈનસ 16 આવી ગયા હવે માઈનસ 16 ગુણ આવ્યા એ શું છે ગુણ છે બરોબર તો હવે એક પ્રશ્નનો ખોટો જવાબ આપે તો માઈનસ 2 ગુણ થાતા હતા તો કે માઈનસ 2 ગુણ થાય ત્યારે એક જ જવાબ ખોટો થાય તો આપણે કેટલા છે માઈનસ 16 માઈનસ 16 કેટલા ખોટા જવાબ ક્લિયર છે મૂકી દીધી માઈનસ 16 ગુણ્યા 1 છેદમાં માઈનસ 2 2 આ 16 થઈ ગયા છેદમાં 8 એકા 8 માઈનસ માઈનસ પ્લસ ખોટા જવાબ કેટલા હશે 8 હવે બીજો દાખલો છે મોહિની મોહિની શું કરે છે કે મોહિની આ પરિણામમાં માઈનસ 5 ગુણ મેળવ્યા છે કેટલા ગુણ મેળવ્યા છે માઈનસ 5 ગુણ જો કે તેના 7 જવાબો તો સાચા હતા કેટલા જવાબો સાચા હતા તો કે 7 તો તેણે આમાં પણ ખોટા જવાબો આપ્યા જ છે શું કામ તો કે માઈનસ નથી ગયા જો આ 7 જવાબો સાચા આવ્યા છતાં એના ગુણ કેટલા આવ્યા તો કે માઈનસ 5 તો કાંઈક તો ખોટા જવાબો લખાયા છે કેટલા લખાય જોશો આપણે બીજો સાચા જવાબના ગુણ બરાબર કેટલા જવાબો સાચા આપ્યા છે તો કે 7 ગુણ્યા 3 7 3 21 ગુણ 21 ગુણના સાચા પ્રશ્નોના જવાબના મળી ગયા બરાબર છે પણ અમુક પ્રશ્નોના જવાબ ખોટા આપ્યા છે તો ખોટા ગુણ કેટલા થાય જોઈ લઈ ખોટા ગુણ બરાબર કુલ ગુણ માઈનસ સાચા જવાબ ના ગુણ બરાબર કુલ ગુણ કેટલા આવ્યા છે તો માઈનસ 5 આવ્યા છે માઈનસ સાચા જવાબનો ગુણ માઈનસ 21 કેટલા થઈ જશે માઈનસ માઈનસ પ્લસ 21 ને 5 26 મોટા પદની નિશાની ખોટા જવાબના ગુણ કેટલા થઈ ગયા માઈનસ 26 માઈનસ 26 એવા ગુણ છે કે જેના ખોટા પ્રશ્નનો જવાબ આપ્યા છે માટે તો આમાં શું પરિવર્તનની રાશિ કે માઈનસ 2 ગુણ હોય તો એક જ જવાબ ખોટો હશે તો આપણે કેટલા ગુણ આવ્યા મોહિનીને તો કે માઈનસ 26 ગુણ ખોટા જવાબના છે તો માઈનસ 26 એ કેટલા ખોટા જવાબ માઈનસ 26 ગુણ્યા 1 છેદમાં માઈનસ 2 2 ગયા 13 2 26 થશે 13 એકા 13 માઈનસ માઈનસ પ્લસ 13 જવાબ આવ્યો 13 એટલે શું હશે તો ખોટા જવાબ કેટલા આપ્યા હશે તો કે 13 જવાબો એને ખોટા આપ્યા હશે માટે 26 ગુણ માઈનસ થયા અને માઈનસ 5 ગુણ એને ટોટલ મેળવ્યા વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાતમા દાખલામાં આગળ વધશું રકમ છે કે એફ લિફ્ટ એટલે કે એલિવેટર 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો માઇનસ 350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે ફરીવાર એક લિફ્ટ છે આપણે એની આકૃતિ દોરીને સમજશું કે એક લિફ્ટ છે આ લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે એટલે કે 1 મિનિટમાં 6 મીટર નીચે જાય છે હવે આ લિફ્ટ જમીનથી 10 મીટર ઉપર છે ધારો કે અહીંયા જમીન છે આ શું છે જમીન આ લિફ્ટ જમીનથી 10 મીટર ઉપર છે અહીંયા જે છે આ કેટલા છે અહીંયાથી તો કે 10 મીટર ઉપર અહીંયા છે લિફ્ટ આવી રીતના તમે લિફ્ટ જોઈ જશે ગમે તે કંઈક બિલ્ડિંગમાં કે આ રીતની એક લિફ્ટ છે જે જમીનથી આ જમીન છે તમારી ત્યાંથી 10 મીટર ઉપર છે હવે ત્યાંથી તે નીચે ઉતરે છે ક્યાં પહોંચે છે તો કે 350 માઇનસ આઈપા માઇનસ હશે ક્યાં હશે નીચે હશે શું કામ માઇનસ છે એટલે માઇનસ 350 એટલે કે જમીનથી નીચે 350 આ જમીન છે આ જમીનથી નીચે ખાણ છે
આ ઘણ માં જમીન ક્યાં છે તો કે અહીંયા ઉતરે છે અહીંયા લિફ્ટ પહોંચે છે કેટલા મીટર -350 મીટર કેટલા મીટર -350 મીટર જેટલી નીચે ઉતરે છે જેટલી પહોંચે છે અહીંયા છે એટલે પહોંચે તો આ પહોંચવા અહીંયા થી અહીંયા સુધી પહોંચવા માટે લિફ્ટ ને કેટલો સમય લાગ્યો હશે તે આપણે શોધવાનું છે 10 મીટર ઉપર જમીન થી 10 મીટર ઉપર એ લિફ્ટ છે ત્યાંથી ચાલુ કરે છે દર 1 મિનિટે 6 મીટર જેટલો નીચે ઉતરે છે એ રીતે ક્યાં પહોંચે છે તો કે -350 મીટર એ પહોંચે છે અહીંયા તો આ કેટલો અંતર કાળતા એને કેટલો સમય થયો છે આપણે શોધવાનું છે તો આપણે શું જોઈશું પહેલા કે ટોટલ એને અંતર કેટલો કર્યો એ આપણે શોધવું પડશે તો કે આ શું કેતો છે લિફ્ટ એ કાપેલ અંતર બરાબર જમીન થી ઉપર 10 મીટર 10 પછી નીચે જાય છે માટે માઇનસ નીચે જાય છે માટે માઇનસ ક્યાં પહોંચે છે -350 10 ના માઇનસ માઇનસ પ્લસ 350 બરાબર 360 મીટર 360 મીટર જેટલો અંતર લિફ્ટ કાપે છે ત્યાંથી અહીંયા થી લઈને અહીંયા સુધી પહોંચવા માટે બરાબર તો જે 360 મીટર જે અંતર કાપ્યું એની માટે કેટલો સમય લેશે આપણે આજે જાણવાનું છે તો શું લખશું તો કે 6 મીટર માટે 6 મીટર અંતર કાપવા માટે 1 મિનિટ થાય 6 મીટર અંતર કાપવા માટે 1 મિનિટ થાય છે તો 360 મીટર અંતર કાપવા માટે કેટલી મિનિટ થશે તો કે 360 ગુણ્યા 1/6/800 એટલે 60 મિનિટ થશે 60 મિનિટ જેટલો સમય લાગશે લિફ્ટ ને 10 મીટર અંતરે 10 મીટર ઉપર કે અહીંયા થી લઈને પહોંચતા તો હજી શું કીધું કે 60 મિનિટ આવી ગયો હવે પાછળ તમે જવાબમાં જોવો તો 1 કલાક લખ્યો હશે તો એ તો તમને ફેરવતા આવડે જ કે 60 મિનિટ બરાબર 1 કલાક એટલે કે 1 કલાકનો સમય લાગ્યો હશે કેટલો સમય લાગ્યો હશે 1 કલાકનો સમય આ લિફ્ટ ને અહીંયા થી લઈને છેક નીચે સુધી પહોંચવા માટે લાગ્યો હશે હવે અહીંયા તમારો સ્વાધ્યાય 1.4 કમ્પ્લીટ થાય છે અને સાથે સાથે તમારો ચેપ્ટર પહેલું પણ પૂરું થાય છે આગલા લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ